આમોદ નગરમાં આવેલ રાકેશ જ્વેલર્સની સોનીની દુકાનનું શટર તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આમોદ નગરમાં આવેલા સોનીની દુકાનનું શટર તોડી અજાણ્યા ચોરોએ ચોરી કરવાની કોશિશ કરી હતી, પરંતુ દુકાનનું શટર મજબૂત અને ડબલ લોક હોય ચોરનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો. જો કે સમગ્ર ઘટના દુકાન ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આમોદ નગરમાં આવેલ રાકેશ જ્વેલર્સની દુકાનમાં સવારે 5 કલાકે એક અજાણ્યો ચોર એસટીમ કાર્ડ લઈને ચોરી કરવા આવ્યો હતો. સાતીર મગજના ચોરે માથા ઉપર કાળી ટોપી પહેરી હતી, મોઢા ઉપર કપડું બાંધી લીધું હતું અને જેકેટ પહેરીને આવ્યો હતો, તેમજ દુકાન ઉપર કેમેરો લાગેલો જોઈ કોઈ હથિયાર વડે કેમેરાની દિશા પણ બદલી નાખી હતી, જે સમગ્ર ઘટના દુકાન ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આમોદનગરમાં પોલીસે નાઇટ ડ્યુટી માટે પોઈન્ટ ફિક્સ કરેલા છે, પરંતુ જે દુકાન પાસે ઘટના બની ત્યાં જનતા ચોક પાસે કોઈ પોલીસ પોઈન્ટ ગોઠવવામાં આવ્યો ન હતો, જેથી અજાણ્યા ચોરને મોકળું મેદાન મળ્યું હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આમોદનગરના વેપારીઓએ પણ પોલીસ પોઈન્ટ વધારવા તેમજ નાઇટ ડ્યુટી કરતા પોલીસની નોકરી સવારે 6 કલાક સુધી કરવાની માંગ કરી રહ્યા છે.